સુરત શહેરના અઠવાગઢ સર્કલ પાસેથી બુધવારે સાંજે ટ્રાફિક પોલીસની મહિલા પીએસઆઈ એમબી જાડેજાના તેના સ્ટાફ સાથે બંદોબસ્તમાં હતા. દરમિયાન એક્ટિવા મોપેડ પર જતી બે સગી બહેનોએ પોલીસની અટકાવી તેની પાસેથી લાયસન્સ અને મોપેડના ડોક્યુમેન્ટની માંગણી કરી હતી. કોરોના વાયરસને કારણે લોકડાઉનમાં મોપેડ પર ડબલ સવારી ન કરી શકાય છતાં બંને બહેનોએ જાહેરનામાનો ભંગ કર્યો હતો. આથી મહિલા પીએસઆઈને મોપેડ ડિટેન કરવાની વાત કરી હતી, જેથી બંને બહેનોએ ગુસ્સામાં આવીને મહિલા પીએસઆઈને બેહુદી વર્તન કરી મોબાઈલમાં વિડીયો શૂટિંગ કરવા લાગી હતી. આથી પીએસઆઈએ તેની વિડીયો ન ઉતારવાનું કહ્યું હતું, તો બિન્નીસાએ મહિલા પીએસઆઈની સાથે ઝપાઝપી કરીને પીએસઆઈનો મોબાઈલ મારી દીધો હતો. મહિલા પીએસઆઈની આંખના ભાગે ઈજા થતાં ચક્કર આવી ગયા હતા. આ ઘટનાને કારણે નજીકમાં તેના સ્ટાફ દોડી આવ્યો હતો. ટ્રાફિક પોલીસ ઉમરા પોલીસને બોલાવી હતી. ઉમરા પોલીસે બંને બહેનોને પોલીસ સ્ટેશન લાવી હતી. ઉમરા પોલીસમાં પહેલા પીએસઆઈ જાડેજાએ ફરિયાદ આપતા પોલીસ બિન્ની વિક્રમ શાહ 28 તથા શ્રેયા વિક્રમ શાહ બંને રહે શંકેશ્વર કોમ્પ્લેક્સ મજુરાગેન ની સામે ગુનો નોંધ્યો છે. વધુમાં પોલીસને જણાવ્યું કે બંને બહેનોએ નોટિસ આપી અત્યારે જવા દેવામાં આવી છે, આવતીકાલે બોલાવવામાં આવશે. પોલીસના વધુ પડતા કડક વલણને કારણે લોકડાઉનમાં લોકોના પોલીસ સાથે ઘર્ષણ બનાવ વધી રહ્યો છે. જી સાહેબ, કે મહિલા પીએસઆઈ સાથે ઝપાઝપી અને મારામારીનો ગુનો નોંધાયો, શું ગુનાની હકીકત હતી અને કઈ રીતે બનાવ બન્યો હતો? ઉમરા પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયેલો છે. એ ગુનામાં અત્યારે કોરોના વાયરસ અનુસંધાને લોકડાઉન અમલમાં એ દરમિયાન જ આગામના જે તમદારો છે એ મોપેડ ઉપર ડબલ સવારીમાં આવતા ફરજ ઉપરના પીએસઆઈના સ્ટાફના માણસોએ એમને રોકતા એમની સાથે બોલાચાલી કરેલી અને ધક્કામુક્કીનો માર મારેલો હતો અને પોલીસની જે સરકારી ફરજમાં અડચણ કરેલી હતી એ બાબતનો ગુનો નોંધાયેલો છે. જે ગુનાના કારણે ઉમરા પોલીસે બંને જણની ધરપકડ કરેલી છે અને હાલમાં આગળની તપાસ ઉમરા પોલીસ ચલાવી રહી છે. બ્યુરો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત.